પ્રકરણ વિશે માહિતી મેળવી. આમ તો જોઈએ તો આપણે 75% ચેપ્ટર પૂર્ણ થયું છે, હજી 25% છે. આપણે ક્લાસરૂમમાં સાથે મળીને કરશું, કારણ કે એની અંદર પ્રેક્ટિસના બાકી રહેલી રીતોની અંદર વધારે દાખલા નથી, તો આપણે સાથે રહીને ક્લાસમાં ભણશું બાકીના. હવે એના પછી સૌથી મહત્વનું ચેપ્ટર છે તમારા ગણિતની અંદર દ્વિચલ શ્રેક સમીકરણ, જે બોર્ડની અંદર સૌથી વધારે ગુણ 8 માર્ક્સનું પૂછાય છે. અને આના સિવાય એક પ્રકરણ 13મું પ્રકરણ છે જે પૃષ્ઠફળ અને ગુણફળ, એના વિશે આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છીએ. આ ચેપ્ટર પણ આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છીએ, ફરી આપણે રિવિઝન કરવાનું છે. આપણે 9મા ધોરણની અંદર દ્વિચલ શ્રેક સમીકરણની અંદર શીખ્યા હતા કે આલેખની અંદર આપણે બિંદુઓ દર્શાવી અને રેખા દોરી, અને જ્યાં રેખા એકબીજાને છેદતી આપણે સમીકરણનો ઉકેલ કરીએ. અહીંયા આપણે આલેખની રીત સિવાય અહીંયા વધારાની નવી આપણી મુખ્ય 3 રીતો શીખવાની છે. સમીકરણના ઉકેલ માટેની 3 રીતો મેં અહીંયા દર્શાવેલી છે કે આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકાર રીત. આ 3 રીતો વિશે આપણે બરાબર સમજશું, અને ત્યાં દરેક રીતો વિશે આપણે અલગ અલગ રીતે દાખલા સમજી અને પ્રેક્ટિસ કરશું. દ્વિચલ શ્રેક સમીકરણની અંદર આપણે એક એક્સ ચલ હોય અને બીજું વાય ચલ હોય, એનું મેં અહીંયા વ્યાપક સ્વરૂપ દર્શાવેલું. હંમેશા સમીકરણ હોય આ સ્વરૂપની અંદર હોય, એટલે કે એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર 0. બેઝિક રીતે આપણે કોઈ પણ સંખ્યા દર્શાવી તો આવું સમીકરણ હોય. તમે બધા જાણો છો કે 4x + 5y + 6 = 0. 6 ને તમે બરાબર બીજી સાઈડ લઈએ તો આ સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ 4x + 5y = -6. તો આ સમીકરણનો વ્યાપક સ્વરૂપ છે. હવે આ આપણે વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીને સમીકરણનો ઉકેલ માટેની જે બેઝિક રીતો હોય એમાં સૌ પ્રથમ એક રીત છે આદેશની રીત, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આદેશની રીતના આપણે એ ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને સમજી શકશો સરળતાથી કે આદેશ રીતે સમીકરણ યુગમાં ઉકેલ કઈ રીતે મેળવવો. આદેશ રીત એટલે મેથડ ઓફ સબસ્ક્રિપ્શન. હવે એક ઉદાહરણ લો અહીંયા આદેશ રીત માટે, 2x + 3y = 11, 2x + 3y = 11. અને બીજો સમીકરણ આપેલું છે 2x - y = -1. હવે આ સમીકરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એક્સ ચલ વાય ચલ તમને બે સમીકરણ છે, એની અંદર આપણે આદેશ રીતે ઉકેલ શોધવાનો છે. હવે આદેશ રીતની અંદર શું હોય તો જે બે સમીકરણ આપેલા છે એની અંદર કોઈ પણ એક સમીકરણ પેલું આપણે લેશું, એની અંદર એક્સ અથવા વાય કોઈને પણ તમે કરતા બનાવી શકો. મતલબ કે ડાબી સાઈડ ફક્ત એક્સ રહેવો જોઈએ અથવા તો ડાબી બાજુ ફક્ત વાય રહેવો જોઈએ, અને આપણે સૂત્રનો કરતા બનાવી દેવાનો. બીજા સમીકરણની અંદર એક્સ કે વાય જે આપણે મૂકીએ એની કિંમત મૂકવાથી આપણે સમીકરણનો ઉકેલ મળશે. અહીંયા આપણે પેલું સમીકરણ લઈએ 2x + 3y = 11. એક્સ ને જો આપણે સૂત્રનો કરતા બનાવવા માંગતા હોય તો અહીંયા વાય આપેલા છે, વાય ને બરાબર બીજી સાઈડ લઈ જવાના, સંપૂર્ણ પદ થઈ જશું. તો 2x = 11 - 3y - -1 બન્યા. ડાબી બાજુ ફક્ત એક્સ રહેવો જોઈએ, એની સાથે જો સહગુણક આપેલો હોય તો જે સહગુણક હોય ભાગાકારમાં લઈ જવાનું સામેની સાઈડ. તો x = 11 - 3y અને 2 છે એ છેદમાં જશે સામેની સાઈડ. તો આ રીતે આપણે સૂત્રનો કરતા અહીં એક્સ મળ્યો. એક્સની કિંમત શું છે તો 11 - 3y = 2. આ આપણે એક્સની કિંમત મળી. હવે જે એક્સની કિંમત મળી એ આપણે અહીંયા સમીકરણ 2ની અંદર એક્સના સ્થાને મૂકવાથી આપણે વાયની વેલ્યુ મળશે. તો આપણે પ્રથમ સમીકરણ લીધું, એની અંદર આપણે એક્સને કરતા બનાવ્યું. હવે આપણે બીજું સમીકરણ સમીકરણ 2ની અંદર કિંમત મૂકતા સમીકરણ 2 શું આપેલું છે 2x - y = -1. હવે એક્સ ની વેલ્યુ આ છે 11 - 3y / 2, તો એક્સ ના સ્થાને વેલ્યુ મૂકી દેવાની. આગળ સહગુણક આપેલા છે 2 ના 2 જ લેવા દેશું. એક્સ ની જગ્યાએ કિંમત છે 11 - 3y / 2 - y = -1. તમે સમજી ગયા છો એક્સ ની સ્થાને આપણે એક્સ ની કિંમત મૂકી. હવે અહીં સાદુરૂપ આપવા માટે અહીંયા છેદની અંદર 2 આપેલા છે, આ છેદ સાથે જો આ બારે જે સંખ્યા આપેલી છે ઉડી શકતી હોય, કટ થઈ શકતી હોય તો આપણે ઉડાડવાની, ના ઉડી શકે તો શું કરવાનું, બારે જે સંખ્યા છે એમાં આપણે કૌંસ સાથે ગુણાકાર કરવાનો. આનો લસાઅ લેવાથી
આ છેદમાં રકમ આપેલી છે અને પાછળની રકમ સાથે ગુણાકાર થાય પરંતુ અહીંયા આપણે 2 2 કટ કરી શકશું 2 2 ઉડી જશે તો બચ્યું શું અહીંયા પાછળ 11 માઈનસ 3y માઈનસ y બરાબર માઈનસ 1 11 માઈનસ 3y માઈનસ y માઈનસ 1 y y વાળા મને સાથે રાખશું અને 11 ને આપણે બરાબરની સામેની સાઈડ લઈ જશું તો અહીંયા માઈનસ 3y અને માઈનસ y એટલે કેટલા થશે માઈનસ 4y થાય માઈનસ માઈનસ પ્લસ થાય 11 બીજી સાઈડ જશે એટલે માઈનસ 1 છે અને 11 સામેની સાઈડ જાય એટલે નિશાની ચેન્જ થાય માઈનસ 11 બનશે માઈનસ 4y બરાબર માઈનસ 1 અને માઈનસ 11 બંને માઈનસ માઈનસ નો સરવાળો માઈનસ 12 થાય બંને સાઈડ માઈનસ માઈનસ હોય તો કટ થઈ જશે તો y બરાબર 12 4 ભાગાકારમાં જશે ભાગ્યા 4 તો y ની કિંમત કેટલી મળી 3 આ રીતે આપણે y ની કિંમત મળી ગઈ 3 જો આપણે બીજો ચલ x ની કિંમત શોધવાની છે તો x ની કિંમત શોધવા માટે આપણે જે સૂત્રનો કર્તા બનાવ્યો છે એની અંદર y ની અંદર એક કિંમત મૂકી દેવાની x ની કિંમત આપણે શું હતી x બરાબર 11 માઈનસ 3y ભાગ્યા 2 આ આપણે x ની કિંમત છે સૂત્રનો કર્તા બનાવ્યો છે હવે y ના સ્થાને આપણે 3 મૂકી દઈશું 11 માઈનસ 3 y ની જગ્યાએ એની કિંમત 3 છેદમાં 2 11 માઈનસ 3 તેરી 9 ભાગ્યા 2 11 માંથી 9 બાદ કરવાથી 2 મળશે 2 ભાગ્યા 2 અહીંયા 2 ભાગ્યા 2 કટ થઈ જશે એટલે x ની કિંમત મળી 1 આ રીતે આપણો સમીકરણ યુગ્મનો ઉકેલ x ની કિંમત કૌંસની અંદર પ્રથમ લખશું 1 અને y ની કિંમત 3 આ રીતે આપણે આદેશ રીતે x અને y ની કિંમત મેળવીશું